થતી હોય તેવી દલીલ કરી છે. અમારી સાથે સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા જોડાઈ ગયા છે સુરતથી. નયનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપનો કિંમતી સમય આપ્યો તે બદલ આપનો પણ આભાર. નયનભાઈ, આપણી પાસેથી એ જાણવું હતું કે આ જે દલીલ કરવામાં આવી હતી કે બચાવ પક્ષે કીધું છે કે તેઓને સુધરવાનો મોકો આપવામાં આવે, પરિવારની અનેક વાતો કરવામાં આવી, મેડિકલ હિસ્ટ્રીની વાતો કરવામાં આવી, પરંતુ સરકારી દલીલ જે કરવામાં આવી વકીલ તરફથી તે ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે દોષિતોને ફાંસી સુધી પહોંચાડવા માટે. બિલકુલ, સરકારી વકીલ શ્રી જે આ બોમ્બ કેસમાં છે તે ખરેખર ચારે ચાર સરકારી વકીલ, વિદ્વાન અને અનુભવી સરકારી વકીલશ્રીઓ છે. ધ્રુવ સાહેબ પાસે અમે પણ ઘણું શીખ્યા છે, મિતેશભાઈ સાહેબ પાસે પણ અમે ઘણું શીખ્યા છે, એટલે એમાં વધારે બોલી ના શકાય. પરંતુ હા, ચોક્કસપણે કહું કે આપના માધ્યમથી જે જાણ્યો કે મહત્તમ સજા કરવાને માટેના જે સંજોગો રજૂ કર્યા તો કેસને અનુરૂપ આ સંજોગો છે, કારણ કે એક આ આતંકી કૃત્ય છે અને એ પુરવાર થયેલું કૃત્ય છે, એટલે એક આતંકી કૃત્ય છે, જઘન્ય અપરાધ છે. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, લોકોની માનસિકતા ઉપર ઘણી અસર થઈ છે, લોકોના ઘરમાં એ લોકોના મનમાં જે ડરનો માહોલ પેદા થયેલો જે તે વખતે, તે દેશને રાજ્યને આખું હલાવી દેવાનું જે કૃત્ય હતું, તે આ બધા સંજોગો જ્યારે સજા કરતી વખતે બધા સંજોગો ધ્યાને લેવાય કે મહત્તમ સજા કેમ કરવી અથવા તો ઓછી સજા કેમ કરવી, એ બંને સજાનું પ્રમાણ તોલવાને માટે સરકાર તરફે જે આ પોતાના પલ્લામાં આ બધી વસ્તુ જે મૂકવામાં આવી તે ખરેખર હું કહું છું કે કેસને અનુરૂપ અને વિદ્વાન સરકારી વકીલશ્રીઓ છે, તેમણે ખૂબ સુંદર દલીલ કરી એવું કહી શકાય. જે દલીલો કરી એ આપના માધ્યમથી મેં જાણ્યું છે. હું એક અનુભવ, મારો જે અનુભવ છે એ આપને શેર કરી રહ્યો છું કે કાયદાકીય પરિસ્થિતિ શું છે. મારા અનુભવની બાબતની કહું છું કે એગ્રેવેટિવ સર્કમસ્ટાન્સીસ જ્યારે સરકાર તરફે રજૂ કરવામાં આવે, બીજી તરફ આરોપી તરફે શાંત થતા એટલે મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસ રજૂ કરવામાં આવે, અને એમાં આપના માધ્યમથી એવું કીધું કે એ લોકોને સુધરવાની તરફ એ કોઈક ભણતું હતું, એ બધા એ સંજોગો છે. પણ હવે આ બે સંજોગમાં કયા સંજોગોને વધારે ભાર આપવો તે કોર્ટની ઉપર આપણે છોડી દેવું જોઈએ. પણ ચોક્કસ કહું કે સરકારી વકીલશ્રીએ ખૂબ સરસ અને મેચ્યોર દલીલ કરી લોકોની ન્યાયની જે અપેક્ષા છે તે ન્યાયની અપેક્ષા તરફ એમણે ખૂબ સુંદર દલીલ કરી છે એવું કહી શકાય. જી નયનજી, આપણી પાસેથી એ પણ જાણવું હતું, કારણ કે આ લોકો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે કે જે વાત પણ રજૂ કરવામાં આવી છે સરકારી વકીલ તરફથી, આ બધા મુદ્દાને પણ જજ શું તેમના ધ્યાનમાં લેતા હોય છે કે આમાં સુધરવાની તક કેટલી છે અથવા સુધરવાની તક છે કે નહીં તેના લઈને પણ શું આમાં મુદ્દાઓ પણ જજના ધ્યાન પર આવતા હોય છે? હું આખી ક્રિમિનલ ટ્રાયલની જે સિસ્ટમ છે હું આપને આપના માધ્યમથી કહું છું, કારણ કે ઘણા લોકોને જાણવા ઘણા ઉત્સુક હોય કે કોર્ટમાં શું પ્રક્રિયા થાય અને ત્યાર પછી સજા થાય. તો એ પ્રમાણે હું કહું કે પહેલાં ટ્રાયલ ચાલે, પુરાવો લેવાય, પુરાવો લીધા પછી દલીલો કરવામાં આવે, દલીલ કર્યા બાદ નામદાર કોર્ટ આરોપી દોષિત છે કે નિર્દોષ છે તેનો ચુકાદો જાહેર કરે. હવે દોષિત જ્યારે જાહેર કરે તો ત્યાર પછીનો છેલ્લો તબક્કો આવે સજાનો, કે સજા કેટલી કરવી. કારણ કે આપણા ઇન્ડિયન પિનલ કોડમાં મહત્તમ સજા આટલી અને ઓછી સજા આટલી એમ બંને જોગવાઈ છે. તો સરકાર તરફે મહત્તમ સજા કરવાના કયા કયા કારણો હોય છે તે રજૂ કરે, આરોપી તરફે ઓછી સજા કરવાના કેટલા કારણો છે તે રજૂ કરે, અને પછી કોર્ટ મૂલ્યાંકન કરી અને યોગ્ય સજા ફરમાવતી હોય છે કેસને અનુરૂપ, કેસની ગંભીરતા જોઈને, એમાં ગુનાહિત માત્રા કેટલી છે, ગુનાની ચરમસીમા કેટલી છે, એ બધી બાબતો ધ્યાને રાખી અને કોર્ટ છેલ્લે સજા ફરમાવતી હોય છે. જી નયનજી, આપણી પાસેથી એ પણ જાણવું છે કે આજે સમગ્ર આપે એક પ્રોસેસ સમજાવી ખૂબ જ સામાન્ય વ્યક્તિને સમજમાં આવી શકે તે રીતની છે, પરંતુ જ્યારે મહત્તમ સજાની માંગ કરતા હોય છે કેવી રીતના પુરાવા હોય છે, કઈ રીતની એ તમામ સબૂતો હોય છે કે જે રજૂ કરવા પડતા હોય છે, અને તેમાં કેવી રીતે પરિશ્રમ છે, શ્રમ છે સરકારી વકીલથી લઈને તમામ લોકોએ ભેગા થઈને કરવું પડતું હોય છે? હું આપને જણાવું કે કોઈ કેસમાં એક કેસ પુરવાર કરવો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને જે આ ટીમના સરકારી વકીલોએ જે જહેમત ઉઠાવી છે, તનતોડ મહેનત કરી છે, કારણ કે સુરતના 15 કેસ અને અમદાવાદના કેસો એ ભેગા થયા, બંને કેસોના સાક્ષી
એકબીજાના સ્ટેટમેન્ટ કશે કોન્ટ્રાડિક્ટર કે એવું બધું નહીં આવે તેનો પણ ખૂબ ખ્યાલ રાખ્યો. એટલે મારા ખ્યાલથી આ સરકારી વકીલે એક ટ્રાયલ ચલાવી છે એવું ના કહી શકાય. આ એક ટ્રાયલ 500 ટ્રાયલને બરાબરની એક ટ્રાયલ છે. એટલે જે સરકારી વકીલોએ જહેમત ઉઠાવી છે તે ખરેખર એમને વંદનને પાત્ર છે. આરોપી તરફે પણ આરોપીને બચાવવાને માટે આરોપીના વકીલોએ પૂરતા પ્રયત્નો કર્યા જ હશે. પરંતુ કોર્ટ બંને બાજુના પુરાવા એની પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી આજે 49 આરોપીને સજા પણ કરી છે અને કેટલાક આરોપીને નિર્દોષ પણ છોડ્યા છે. એ જ બતાવે છે કે આ ખૂબ તટસ્થ પુરાવો છે અને એ જ બતાવે છે કે સરકારી વકીલોએ કેટલી જહેમત ઉઠાવી છે. હું આપને કહું કે કદાચ લોકોને એકદમ સરળ લાગે કે સરકારી વકીલોએ તો શું કરવાનું, પણ આ સરકારી વકીલો આપ માનતા ન હો રાત્રે એક એક 1:30-2 વાગ્યા સુધી જાગી અભ્યાસ કરે, બીજે દિવસે કોર્ટમાં સવારે પોતાના એ પુરાવા રજૂ કરે, તો એ બહુ ડિફિકલ્ટ વર્ક છે. એટલે સરકારી વકીલોએ જે કાર્યવાહી કરી ખરેખર વંદનને પાત્ર છે. અનહેન જી, આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે અપડેટ એ મળી રહી છે કે કોર્ટે કહ્યું છે બચાવ પક્ષના વકીલોને કે તેઓ તેમના જે લોકો છે તેઓને જેલમાં જઈને મળે અને ત્યારબાદ તેઓનો પક્ષ રાખે. હવે આ જે સ્ટેટમેન્ટ છે તેને કેવી રીતે સમજવું સામાન્ય વ્યક્તિએ? નહીં, અત્યારે કોર્ટના કોઈ પણ સ્ટેટમેન્ટ ઉપર હું એવું માનું છું કે આપણે ટિપ્પણી કરીએ તો કોર્ટના કોઈ બી ચુકાદા કે કોઈ પણ કોર્ટના વ્યૂઝની ઓવરરીચ કરવા સમાન થશે. હેલો, જી જી જી, સાંભળી રહ્યા છે? કટ થઈ ગયો ફોન. જી જી, અવાજ આવી રહ્યો છે આપનો. નયનભાઈ પાસે ફરજ જઈશું, તેઓ સાથે વાતચીત ફરજ કરી